ખૂણાઓના પ્રકાર ટાઈપ્સ ઓફ એંગલ્સ એક કાટકોણ જેને કાટખૂણો પણ કહે છે અંગ્રેજીમાં રાઈટ એંગલ્સ આ કાટકોણ એટલે નેવું ડિગ્રી માપનો ખૂણો બાજુમાં દર્શાવેલ આકૃતિમાં ખૂણો એ બી સી એ નેવું ડિગ્રી માપનો ખૂણો હોય તે કાટકોણ છે બી લઘુકોણ એક્યુટ એંગલ ઝીરો ડિગ્રીથી નેવું ડિગ્રી વચ્ચેના માપનો ખૂણો તે લઘુકોણ દર્શાવે છે બીજી રીતે કહીએ તો ઝીરો ડિગ્રી કરતાં મોટો અને નેવું ડિગ્રી કરતાં નાના માપના ખૂણાને લઘુ કોણ કહે છે બાજુની આકૃતિમાં ખૂણા પી ક્યુઆરનું માપ સાઠ ડિગ્રી છે સાઠ ડિગ્રી એ નેવું ડિગ્રી કરતાં નાનું માપ હોય એ લઘુ કોણ દર્શાવે છે ત્રણ ગુરુકોણ અપ્ટ્યુસ એંગલ નેવું ડિગ્રીથી એકસો એંસી ડિગ્રી વચ્ચેના માપનો ખૂણો બીજી રીતે કહીએ તો નેવું ડિગ્રી કરતાં મોટા માપનો ખૂણો જ્યારે એકસો એંસી ડિગ્રી કરતાં નાના માપનો ખૂણો બાજુની આકૃતિમાં ખૂણો આર ટી એસ એકસો ચાલીસ ડિગ્રી માપનો છે એકસો ચાલીસ ડિગ્રી એ નેવું ડિગ્રી કરતાં મોટું માપ જ્યારે એકસો એંસી ડિગ્રી કરતાં નાનું માપ હોય આ ખૂણો ગુરુકોણ દર્શાવે છે ચાર કોણ સ્ટ્રેટ એંગલ એકસો ડિગ્રી માપનો ખૂણો એ કોણ બાજુની આકૃતિમાં એક્સ વાય ઝેડ એ એક રેખા પર આવેલા ત્રણ બિંદુઓ છે આથી બનતો ખૂણો એટલે એકસો એસી ડિગ્રી માપનો ખૂણો જેને સરળ કોણ કહે છે પાંચ પ્રતિબિંબ કોણ રિફ્લેક્સ એંગલ પ્રતિબિંબ કોણ એટલે એકસો એસી ડિગ્રીથી ત્રણસો સાઠ ડિગ્રી વચ્ચેના માપનો ખૂણો બીજી રીતે કહીએ તો એકસો એસી ડિગ્રી કરતાં મોટા માપનો ખૂણો જ્યારે ત્રણસો સાઠ ડિગ્રી કરતા નાના માપનો ખૂણો બાજુની આકૃતિમાં ખૂણો ડીઈ એફ બસો ત્રીસ માપનો ખૂણો હોય પ્રતિબિંબ કોણ છે છ સંપૂર્ણ કોણ જેને સંપૂર્ણ ખૂણો અથવા ફૂલ રોટેશન પણ કહેવામાં આવે છે ત્રણસો સાઠ ડિગ્રી માપનો ખૂણો તેને સંપૂર્ણ કોણ કહે છે એક સંપૂર્ણ પરિભ્રમણ પૂરેપૂરો એક આખો આટો જો સંપૂર્ણ પરિભ્રમણને એક સમાન ચાર ભાગમાં વહેંચવામાં આવે તો દરેક ભાગ કાટકોણ દર્શાવે છે નેવું ડિગ્રી માપનો ખૂણો આમ સંપૂર્ણ કોણ એ ચાર કાટ ખૂણાને સમાન છે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણ પ્રશ્ન એક નીચેના જોડકા જોડો વિભાગ અમાં એક કોણ આપણે જાણીએ છીએ કે સરળ કોણ એટલે એકસો ડિગ્રી માપનો ખૂણો જે એક પૂર્ણ આટાનો બરાબર અડધો થયો આમ જવાબ થશે વિકલ્પ સી આટાના અડધા બે કાટખૂણો નેવું ડિગ્રી માપનો ખૂણો પૂરા એક આટાના જો એક સમાન ચાર ભાગ કરવામાં આવે તો દરેક ભાગ એક કાટકોણ દર્શાવે છે નેવું ડિગ્રી માપનો ખૂણો આમ ચાર ભાગમાંથી એક ભાગ એટલે કાટકોણ થયો ખરું ને જેને વન અપોન ફોર અપૂર્ણાંક તરીકે દર્શાવી શકાય આમ અહીં જવાબ થશે વિકલ્પ ડી આટાનો વન અપોન ફોર ભાગ ત્રણ લઘુકોણ જે ઝીરો ડિગ્રીથી નેવું ડિગ્રીના વચ્ચેના માપનો ખૂણો દર્શાવે છે બીજી રીતે કહીએ તો કાટકોણથી નાના માપનો ખૂણો આથી જવાબ થશે વિકલ્પ એ આટાના વન અપોન ફોર ભાગથી નાનો ચાર ગુરુકોણ જે નેવું ડિગ્રીથી મોટું જ્યારે એકસો એસી ડિગ્રીથી નાના માપનો ખૂણો થયો જ્યાં નેવું ડિગ્રીને વન અપોન ફોર ભાગથી દર્શાવી શકાય અને એકસો એસી ડિગ્રી એટલે સંપૂર્ણ આટાનો અડધો બરાબર અડધો ભાગ આથી તેને વન અપોન ટુ અપૂર્ણાંક તરીકે દર્શાવી શકાય ખરું ને આમ અહીં જવાબ થશે વિકલ્પ ઈ આટાના વન અપોન ફોર અને વન અપોન ટુ ભાગની વચ્ચે પ્રતિબિંબ કોણ જે એકસો એસી ડિગ્રીથી મોટો જ્યારે ત્રણસો સાઠ ડિગ્રીથી નાના માપનો ખૂણો હોય તેને અડધા આટાથી વધારે કહી શકાય ખરું ને આથી અહીં જવાબ થશે વિકલ્પ બી આટાના અડધાથી વધારે આમ અહીં આ મુજબ જવાબ મળે પ્રશ્ન બે નીચે દર્શાવેલ ખૂણાઓનું કાટખૂણો લઘુકોણ ગુરુકોણ સરળકોણ અને પ્રતિબિંબ કોણમાં વર્ગીકરણ કરો આકૃતિ એ માં દર્શાવેલ ખૂણો નેવું ડિગ્રી કરતા નાના માપનો જણાય આવતો હોય એ છે આકૃતિ દર્શાવેલ ખૂણો એ નેવું ડિગ્રી કરતા મોટો એટલે કે કાટકોણથી મોટો પણ સરળ કોણથી નાનો ખૂણો હોય ગુરુકોણ થયો જ્યારે આકૃતિ સી માં દર્શાવેલ ખૂણો તે બરાબર નેવું ડિગ્રી માપનો જણાય આવતો હોય કાટકોણ થશે આકૃતિ ડી માં દર્શાવેલ ખૂણો એ એકસો એસી ડિગ્રી કરતાં મોટો જ્યારે ત્રણસો સાઠ ડિગ્રી કરતાં નાના માપનો ખૂણો હોય પ્રતિબિંબ કોણ થશે જ્યારે આકૃતિ ઈમાં દર્શાવેલ ખૂણો એક રેખા પર આવેલો ખૂણો હોય સરળ કોણ થયો એકસો ડિગ્રી માપનો ખૂણો જ્યારે આકૃતિ એફમાં દર્શાવેલ બંને ખૂણા તે નેવું ડિગ્રી કરતા નાના માપના ખૂણા એટલે કે કાટકોણથી નાના માપના ખૂણા હોય લઘુ કોણ થયા આમ અહીં બંને ખૂણા લઘુકોણો છે થેન્ક યુ